જે વિદ્યાર્થીનોએ 12 ધોરણ પાસ કરી લીધું છે અને આગળ ઇજનેરી, એમબીબીએસ, બી ફાર્મસી, નર્સિંગ, ઇન્ટિગ્રેટેડ એલએલબી અથવા તો વ્યાવસાયિક અભ્યાસક્રમો, ડિઝાઇન આર્કિટેક્ચર વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ભણવા માટે એનએએસી માન્યતા પ્રાપ્ત થાય છે અને જે અંતર્ગત કન્યાઓને 1,50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જાણો આ યોજનાના લાભો અને આપ પણ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો તે પણ આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો. આ યોજનામાં પસંદ થયેલા બાળકને વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિ વર્ષ ₹1.5 લાખની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 હેઠળની શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ઇન્ટરનેટ પરિવહન, લેપટોપ, પુસ્તકો અને સ્ટેશનરી સહિતના શૈક્ષણિક ખર્ચાઓને આવરી લેવા માટે કરવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થિનીઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવી શકાશે. આ યોજના માટે તમારી પાસે પુરાવા માટે ધોરણ 12ની માર્કશીટ, આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ, કોલેજમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ, આધાર કાર્ડ, કોલેજ શીટ ફાળવણી દસ્તાવેજો, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો હોવો જરૂરી છે. કોને મળશે આ શિષ્યવૃત્તિનો લાભ? ફક્ત વિદ્યાર્થિનીઓને જ મળશે આ શિષ્યવૃત્તિનો લાભ. ધોરણ 12માં ઓછામાં ઓછા 75 ગુણ જે વિદ્યાર્થીને મેળવ્યા હશે તેને મળશે લાભ. અને સાથે જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હશે તેઓને પણ મળશે લાભ. આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકશે. અરજદારો ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 75% અથવા વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ મેળવેલા હોવા જોઈએ. અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. સાથે જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે એનઆઈઆરએફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં સ્નાતક કાર્યક્રમનો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુણવાન વિદ્યાર્થી જ હોવો જોઈએ, જેમણે એન્જિનિયરિંગ, એમબીબીએસ, ઇન્ટિગ્રેટેડ એલએલબી, 5 વર્ષ ફાર્મસી અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમમાં સંકલિત સંશોધન કરેલું હોવું જોઈએ. સાથે જ આપણે જણાવી દઈએ, કોટક મહિન્દ્રા ગ્રુપ કોટન એજ્યુકેશન ફાઉન્ડેશનના કર્મચારીઓના બાળકો કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 માટે અરજી કરવા માટે પાત્ર નથી. આ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે 30/9/2024. અરજી કરવા માટે તમારે સૌપ્રથમ કોટક કન્યા શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ www.buddyforstudy.com પર જવું પડશે અને તેમાં રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે. તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો તમારે ભરવાની રહેશે અને જેથી કરી તમે તમારી પાત્રતા પણ તેમાં બતાવી શકો છો. તો રાહ ન જોતા 30/9/2024 તેની અંતિમ તારીખ છે, એટલે આજે જ જો તમે પાત્ર છો તો અરજી ફોર્મ ભરી દેજો. જે વિદ્યાર્થીનોએ 12 ધોરણ પાસ કરી લીધું છે અને આગળ ઇજનેરી, એમબીબીએસ, બી ફાર્મસી, નર્સિંગ, ઇન્ટિગ્રેટેડ એલએલબી અથવા તો વ્યાવસાયિક અભ્યાસક્રમો, ડિઝાઇન આર્કિટેક્ચર વગેરે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી ભણવા માટે એનએએસી માન્યતા પ્રાપ્ત થાય છે અને જે અંતર્ગત કન્યાઓને 1,50,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જાણો આ યોજનાના લાભો અને આપ પણ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો તે પણ આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો. આ યોજનામાં પસંદ થયેલા બાળકને વ્યાવસાયિક સ્નાતક અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિ વર્ષ ₹1.5 લાખની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 હેઠળની શિષ્યવૃત્તિની રકમનો ઉપયોગ ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, ઇન્ટરનેટ પરિવહન, લેપટોપ, પુસ્તકો અને સ્ટેશનરી સહિતના શૈક્ષણિક ખર્ચાઓને આવરી લેવા માટે કરવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીનીઓનું શિક્ષણ સ્તર ઊંચું લાવી શકાશે. આ યોજના માટે તમારી પાસે પુરાવા માટે ધોરણ 12ની માર્કશીટ, આવકનો દાખલો, બોનોફાઇડ સર્ટિફિકેટ, કોલેજમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ, આધાર કાર્ડ, કોલેજ શીટ ફાળવણી દસ્તાવેજો, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો તમારો ફોટો હોવો જરૂરી છે. કોને મળશે આ શિષ્યવૃત્તિનો લાભ? ફક્ત વિદ્યાર્થીનીઓને જ મળશે આ શિષ્યવૃત્તિનો લાભ. ધોરણ 12માં ઓછામાં ઓછા 75 ગુણ જે વિદ્યાર્થીને મેળવ્યા હશે તેને મળશે લાભ. અને સાથે જે પરિવારની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હશે તેઓને પણ મળશે લાભ. આ યોજનામાં માત્ર અને માત્ર વિદ્યાર્થીનીઓ જ ફોર્મ ભરી શકશે. અરજદારો ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 75% અથવા વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ મેળવેલા હોવા જોઈએ. અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. સાથે જ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે એનઆઈઆરએફ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં સ્નાતક કાર્યક્રમનો પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ગુણવાન વિદ્યાર્થી જ હોવો જોઈએ, જેમણે એન્જિનિયરિંગ, એમબીબીએસ, ઇન્ટિગ્રેટેડ એલએલબી, 5 વર્ષ ફાર્મસી અથવા અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમમાં સંકલિત સંશોધન કરેલું હોવું જોઈએ. સાથે જ આપણે જણાવી દઈએ, કોટક મહિન્દ્રા ગ્રુપ કોટન એજ્યુકેશન ફાઉન્ડેશનના કર્મચારીઓના બાળકો
કોટક કન્યા શિષ્યવૃત્તિ 2024-25 માટે અરજી કરવા માટે પાત્ર નથી. આ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે 30/9/2024. અરજી કરવા માટે તમારે સૌપ્રથમ કોટક કન્યા શિષ્યવૃત્તિની સત્તાવાર વેબસાઇટ www.buddyforstudy.com પર જવું પડશે અને તમારું રજીસ્ટ્રેશન તમારે કરાવવું પડશે. તેમાં માંગવામાં આવેલી તમામ વિગતો તમારે ભરવાની રહેશે અને જેથી કરી તમે તમારી પાત્રતા પણ તેમાં બતાવી શકો છો. તો રાહ ન જોતા 30/9/2024 તેની અંતિમ તારીખ છે એટલે આજે જ જો તમે પાત્ર છો તો અરજી ફોર્મ ભરી દેજો.